ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ ચાર ગણિત ગમ્મતની સ્વાધ્યાય પોથી પ્રકરણ બે લાંબુ અને ટૂંકું, જેના આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય પોથીનો પ્રશ્ન 15, પ્રશ્ન 16 અને 17, પ્રશ્ન 18, પ્રશ્ન 19ની ગણતરી કરી, જેમાં મેં તમને દાખલો ત્રીજો, ચોથો અને પાંચમો દાખલો તમને મેં હોમવર્કમાં આપ્યો હતો, જેની તમારી ગણતરી જાતે કરવાની હતી. જુઓ તમે પણ આ પ્રમાણે તમારા સ્વાધ્યાય પોથીમાં આ ત્રણ દાખલાની ગણતરી મેં તમને કરી દર્શાવી છે, એ પ્રમાણે તમારે પણ જવાબ સ્વાધ્યાય પોથીમાં લખવાનો રહેશે. હવે આપણે પાન નંબર 28માં પ્રશ્ન 19ના બાકીનો જે પ્રશ્ન છે, જે પ્રશ્ન 7 છે, જેની આપણે ગણતરી કરવાની છે કે મહિલાઓના વિશ્વ રેકોર્ડમાં લાંબી કૂદ અને ઊંચી કૂદનો તફાવત કેટલો છે. તો અહીં આપણે મહિલાઓને લાંબી કૂદનું ઊંચું તફાવત જોઈશું. તો આપણને કીધું છે 7 મીટર 52 સેમી ગલીના સિંહનો છે અને અંજુ સિંહનો છે 6 મીટર 83 સેમી. તો આ લાંબી કૂદનો જે તફાવત છે, માટે આપણે અહીંયા બાદબાકી કરવાની છે. આપણે લખીશું, પહેલાં મીટર અને સેમી આ પ્રમાણે લખીશું. 7 મીટર 52 સેમી ઓછા 2 મીટર 9 સેમી આ પ્રમાણે લખવાનું છે. આ 7 મીટર 52 સેમી એ લાંબી કૂદ છે અને 2 મીટર 9 સેમી એ ઊંચી કૂદ છે. આપણે ઊંચી કૂદનું ગણતરીનો તફાવત લેવાનું છે. તો આપણે હવે અહીંયા બાદબાકી દર્શાવવાની છે. તો અહીંયા બાદબાકી દર્શાવીશું. તો 2માંથી 9 નહીં જાય, 10 લઈશું, 5ની ઉપર 4 અહીંયા થશે 12, 5માંથી 9 જાય તો 3, 4માંથી 0 આપ્યા છે તો અહીંયા 0 છે એટલે 4 રહેશે. હવે 7માંથી 2 બાદ કરતાં મીટરમાં છે એટલે 7માંથી 2 બાદ કરતાં 5 આવશે એટલે જવાબ આવશે 5 મીટર 43 સેમી તફાવત આવશે આપણો. એટલે આપણે અહીંયા જવાબ કરીને લખીશું કે લાંબી કૂદ અને ઊંચી કૂદનો તફાવત 5 મીટર 43 સેમી છે. આ થઈ આપણે 7મા દાખલાની ગણતરી. હવે આપણે 8મો દાખલો જોઈએ. પુરુષોના ભારતના રેકોર્ડમાં લાંબી કૂદ અને ઊંચી કૂદનો તફાવત જોવાનો છે. તો પુરુષોના ભારત રેકોર્ડમાં લાંબી કૂદ છે, કોષ્ટકમાં તમને આપી છે, 8 મીટર 8 સેમીની લાંબી કૂદ છે અને તમને ઊંચી કૂદ કીધી છે એટલે ઓછાનું ચિહ્ન કરીને ઊંચી કૂદ 2 મીટર અને 17 સેમી એ ઊંચી કૂદ છે ભારતના વિશ્વ રેકોર્ડમાં. અહીંયા પણ આપણે તફાવત કરવાનો છે એટલે આપણે અહીંયા બાદબાકી કરીશું. તો અહીંયા આપણે બાદબાકી દર્શાવવાની છે, જેમાં આપણે 8માંથી 7 બાદ કરતાં વધશે 1. એવી જ રીતે અહીંયા 0 અને 1 આપ્યા છે, 0માંથી 1 નહીં જાય એટલે 10કો લેવો પડશે, પણ આપણે બાજુમાં મીટરમાંથી લઈશું એટલે 8ની ઉપર 7 અને અહીંયા 10 થશે. 10માંથી 1 બાદ કરતાં થશે 9, 7માંથી 2 બાદ કરતાં થશે 5. તો આપણો જવાબ આવ્યો 5 મીટર 91 સેમી એ તફાવત જે આપણે આવ્યો. એટલે આપણે જવાબમાં લખીશું કે લાંબી કૂદ અને ઊંચી કૂદનો તફાવત 5 મીટર 91 સેમી થાય. તો આપણા 8મા દાખલાનો જવાબ આવ્યો 5 મીટર 91 સેમીનો તફાવત આવ્યો. હવે જુઓ 9મો દાખલો. ઊંચી કૂદમાં પુરુષ અને મહિલાઓએ બનાવેલા ભારતીય રેકોર્ડ વચ્ચેનો તફાવત જોવાનો છે. કોષ્ટકમાં આપણે જોઈએ તો ઊંચી કૂદમાં પુરુષો અને મહિલાનો તફાવત જે ભારતીય રેકોર્ડમાં છે, તો આપણે લખીએ મીટર સેમી અને તફાવતમાં લખીએ 2 મીટર 17 સેમી એ પુરુષનો રેકોર્ડ છે ભારતીયમાં અને મહિલાનો રેકોર્ડ આપ્યો છે 1 મીટર 91 સેમી એ મહિલાનો રેકોર્ડ છે. આપણે તફાવત શોધીશું એટલે બાદબાકી જ કરવાના છે અહીંયા પણ. 7માંથી 1 બાદ કરવાનું છે, આપણે સેમીનો તફાવત લઈશું એટલે 7માંથી આપણે 1 બાદ કરીશું તો વધશે 6, 1માંથી 9 નહીં જાય. બાજુમાં 10 કુલ મીટર ઉપર 2ની ઉપર 1 મૂકતા અહીંયા થશે 11, 11માંથી 9 બાદ કરતાં વધશે 2 અને મીટરમાં 1માંથી 1 બાદ કરતાં વધશે 0. તો આપણો તફાવત આવ્યો 26 સેમી. તો અહીંયા લખીશું કે તફાવત થશે આપણો 26 સેમી. કોણો? ઊંચી કૂદમાં પુરુષ અને મહિલા વચ્ચેનો તફાવત તમારે જવાબ
લખવાનું છે. દસમું, કોની ઊંચી કૂદ 2.5 મીટરની સૌથી નજીક છે? હવે ઊંચી કૂદની વાત કરી છે, ઊંચી કૂદમાં 2.5 નજીક જે છે એની ઊંચી કૂદ, ઝાવિયર એસની ઊંચી કૂદ 2.45 મીટર આપી છે, એટલે આપણે 2.5ની નજીક કહી શકીએ આશરે કે આ ઝાવિયર એસ એ આપણો કનો જવાબ આવશે. એટલે આપણે ક લખીને એનો જવાબ લખીશું, ઝાવિયર એસ જે 2.45 એટલે 2.5ની નજીક છે, આપણે અંદાજિત જવાબ લખવાનો છે. હવે ગ્રામર દાખલો, માઇક પીને લાંબી કૂદમાં 9 મીટર કૂદવા માટે કેટલું વધારે કૂદવું પડે? તો માઇક પીને 9 મીટર કૂદવાનું છે, એટલે આપણે અહીંયા લખીશું અને 9 મીટર કૂદવાનું છે, બરાબર છે. અને માઇક મીટર કૂદ્યા છે કેટલું? તે 8 મીટર અને 95 સેમી એ કૂદ્યા છે. એમને કૂદવાનું છે 9 મીટર જેટલું એ કૂદ્યા છે, 8 મીટર 95 સેમી. તો આપણે આનો તફાવત શોધવાનું છે, તમારે આ તફાવત જાતે શોધવાનો છે અને બાદબાકી કરી જવાબ જાતે દર્શાવવાનો છે. હવે જુઓ પ્રશ્ન 12, લાંબી કૂદમાં પુરુષ અને મહિલાએ બનાવેલો વિશ્વ રેકોર્ડ વચ્ચેનો તફાવત કેટલો થાય છે? તો મહિલાએ અને પુરુષે બનાવેલો તફાવત લખીશું, તો આપણે અહીંયા મીટર સેન્ટીમીટર લખીશું, તો 8 મીટર 95 સેમી એ પુરુષનો તફાવત છે, પુરુષે નો રેકોર્ડ છે વિશ્વ રેકોર્ડમાં. અને મહિલા રેકોર્ડમાં આપણે જોઈશું તો 7 મીટર 52 સેમી એ મહિલાઓનો રેકોર્ડ છે. એટલે આ બંનેનો આપણે તફાવત કરવાનો છે, 8 મીટર 95 સેમીમાંથી 7 મીટર 52 સેમી બાદ કરવાના છે અને આ જે તફાવત આવશે એ આપણો જવાબ આવશે. તમારે આ દાખલાની ગણતરી જાતે કરવાની છે, 11 અને 12 દાખલાની ગણતરી તમારે જાતે દર્શાવવાની છે. પ્રશ્ન 20, દાખલા ગણી કોષ્ટક પૂરું કરો. જો તમને એ કોષ્ટકમાં આપ્યું છે, પૂરું કરવા માટેનું અંતર મીટરમાં, ખેતર અને બગીચો, અને અંતર પૂરું કરવા માટે આપણે કેટલા ચક્કર કરવા પડે છે એની તમને માહિતી આપી છે. પહેલું તમને કીધું છે 800 મીટર છે, એ તમે બગીચો જોઈ આપ્યો છે, એની ચારે બાજુનું માપ તમે જોશો તો 200 200 200 અને 200 ચારે બાજુ સરખી છે, એટલે આ બધાનો સરવાળો કરીએ 200 400 600 અને 800 મીટરનું થાય છે, બરાબર છે. તો 800 મીટરનું ચક્કર મારવા માટે અહીંયા આપણે જોઈએ તો કેટલું ચક્કર મારવું પડે એ આપણે શોધવાનું છે. એટલે આ બધી બાજુનો સરવાળો કેટલો થયો? 800 થયો, 200 વત્તા 200 વત્તા 200 એટલે 800 થયો. અને 800 મીટર આપણને કુલ અંતર આપ્યું છે, એટલે 800 વડે અને આપણે ભાગાકાર કરી નાખીએ તો અહીંયા આપણે બંને સરખા થઈ જાય છે, આપણે કાઢી નાખીએ તો અહીંયા વધશે 1, એટલે આપણે અહીંયા 1 ચક્કર મારવું પડશે. એવી રીતે બીજો દાખલો જુઓ, તમને બીજા દાખલામાં કીધું છે 2000. હવે તમે અહીંયા જોશો તો અહીંયા આપણને આપ્યું છે બાજુઓનું માપ 100 100 100, ચારે બાજુનું માપ 100 100 આપ્યું છે, એટલે આપણે 100 વત્તા 100 વત્તા 100 ચાર વખત ગણીશું તો 400 થશે આપણી પાસે. તો આ બધી બાજુનો સરવાળો આપણો કેટલો થયો? 400 થયો. 400 થાય એટલે આપણે અહીંયા સરખા સમાન શૂન્ય છે એને આપણે કાઢી નાખીશું. અહીંયા 2 શૂન્ય સમાન છે એટલે આપણે 2 શૂન્ય પાછા કાઢી નાખીએ. હવે 20 ભાગ્યા 4 આપણે ઘડીઓ બોલી તો 4 5 20 થાય, એટલે આપણો જવાબ કેટલો આવ્યો? 5 ચક્કર એને મારવા પડે. હવે ત્રીજું જોઈએ, ત્રીજામાં તમને 1000 મીટર આપ્યા છે, અહીંયા તમને બગીચાનું અંતર આપ્યું છે, અહીંયા એક બાજુનું અંતર એને જે આપ્યું છે એ 200 મીટરનું છે અને આપણે કેટલા ચક્કર મારવા પડે એ શોધવાનું છે. એટલે એક જ બાજુને આપ્યું છે એટલે આપણે 1000 ને 200 વડે ભાગીશું, 2 શૂન્ય સમાન છે અને આપણે છેદ કાઢી નાખીશું. અને અહીંયા 10ના છેદમાં 2 વધ્યા એટલે 2નો ઘડિયો 10 સુધી, એટલે 2 5 10 એટલે આનો જવાબ પણ આવશે, અંતર પૂરું કરવા માટે 5 ચક્કર એમને લગાવવા પડે. ત્યાર પછી છે ચોથું, તમને આપ્યું છે એ રીતે ચોથામાં તમે જોઈ શકો છો, અહીંયા તમને 400 મીટર આપ્યા છે, 5 ચક્કર આપ્યા છે, આપણે કુલ કેટલું અંતર થાય એ આપણે શોધવાનું છે. તો અહીંયા જુઓ 400 અને 5, તો આપણે અહીંયા ગુણાકાર કરીશું, 400 × 5 તો ગુણાકાર કરતાં 5ને 0 વડે ગુણતા 0, અહીંયા પણ 5ને 0 વડે ગુણતા 0 અને 5 6 20, તો આપણો જવાબ કેટલો આવ્યો? 2000 આવ્યો, જે આપણે અહીંયા 2000 એ આપણું મીટર પૂરું કરવા માટેનું અંતર છે મીટરમાં, આ રીતે આપણે શોધવાનું છે. હવે જુઓ 5મું, તમને કીધું છે અહીંયા 2000 મીટર આપ્યા છે, આજુબાજુ તમે જોઈ શકો બધાનો સરવાળો કરીશું, 300 મીટર 200 મીટર 300 મીટર અને 200 મીટરનો સરવાળો, તો 300 500
800 અને બે ઉમેરતા કેટલા થશે 1000 થશે. આ ચારે બાજુનો આપણે સરવાળો કરીશું. સરવાળો થશે 1000 મીટર થશે. સમાન 300ની આપણે કાઢી નાખીશું. કેટલા વધ્યા આપણી પાસે? બે વધ્યા ને. તો અહીંયા આપણે લખીશું 8 ચક્કર મારવા માટે એમણે બે ચક્કર પૂરા કરવા પડશે. એવી રીતે છઠ્ઠું જુઓ, તમને અહીંયા પણ તમને બગીચાની ફરતે વાર આપી છે એની મીટરમાં તમને આપ્યું છે અને બે ચક્કર કીધા છે. આપણે કુલ કેટલું અંતર કાપવું પડે એ પૂરું શોધવાનું છે. આપણે બધાનો શું કરીશું સરવાળો. 250 મીટર, 250 મીટર, 250 મીટર ચાર વખત છે એટલે 250નો આપણે સરવાળો કરીએ. 250 ગુણ્યા આપણે 4 કરી નાખીએ તો 0 5 24 શૂન્ય થી પડી 2 4 2 8 ને 2 10 એટલે આપણે આ ચારે બાજુનો સરવાળો થયો 1000 થયો. બરાબર છે. આપણે અહીંયા કેટલા ચક્કર પૂરા કરવાના છે? બે ચક્કર પૂરા કર્યા છે એટલે આપણે અહીંયા 1000 ગુણ્યા 2 કરીએ તો ગુણાકાર કરતાં આપણો જવાબ કેટલો આવશે? 2000 આવશે. તો અહીંયા 2000 મીટર એ આપણે પૂરું કરવાનું અંતર છે. ચાલો સાતમા દાખલાની ગણતરી આપણે એ પ્રમાણે જોઈએ. અહીંયા પણ તમને એ જ રીતે કીધું છે. જુઓ 100 મીટર, 400 મીટર, 100 મીટર અને 400 મીટર કીધા છે. તમારે આની ગણતરી પણ ઉપર પ્રમાણે કરવાની છે. જે રીતે છઠ્ઠા દાખલાની ગણતરી કરી એ રીતે તમારા સાતમા દાખલાની પણ ગણતરી કરવાની છે. આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનું છે. હવે જોઈએ આપણે આઠમો દાખલો. આઠમા દાખલામાં તમને કીધું છે કે 2500 મીટર અંતર પૂરું કરવા માટે જોઈએ છે અને કેટલો અમને કીધું છે ખેતર બગીચાનું અંતર એટલે આપણે આ 500 મીટર કીધું છે. તો આપણે અહીંયા આગળ કર્યું તેમ આ 2500 છે, છેદમાં આપણે 500 મૂકી દઈશું. સમાન છેદ કાઢી નાખી 25 ભાગ્યા 5 તો 5 ઘડીએ બોલીશું, 5 5 25 તો અહીંયા જવાબ આવશે 8માનો આપણો 5 ચક્કર એમને લગાવવા પડશે. ચાલો નવમો દાખલો જોઈએ. નવમા દાખલામાં પણ આપણે શું કરવાનું છે? અહીંયા તમને બગીચા આપ્યો છે એનું માપ અને કેટલા ચક્કર પૂરા કરવાના છે એ તમને આપ્યું છે. તો આપણે અંતર એનું મીટરમાં શોધવાનું છે. તમારે આની ગણતરી પણ જાતે કરવાની છે. એવી રીતે તમારે 10મા દાખલાની પણ ગણતરી કરવાની છે. આ પ્રમાણે તમારે 9મો અને 10મો દાખલો હોમવર્કમાં જાતે ગણવાનો છે. હવે પ્રશ્ન 21ની છે અને આપેલા ગામના નકશા પરથી પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. તો અહીંયા તમને નકશો આપ્યો છે અને એ બી સી ડી આમ અંતર આપ્યું છે. એના આધારે આપણે પ્રશ્નોનો જવાબ લખીશું કે પહેલો પ્રશ્ન ગામ એ થી બી કેટલું દૂર છે? તો ગામ એ અને ગામ બી, આ એ ગામ અને આ બી ગામ, આ વચ્ચે કેટલું અંતર છે? 25 કિમી. તો આપણે જવાબ લખીશું 25 કિમી. એવી રીતે બીજું ગામ બી થી સી સુધીનું અંતર કેટલું છે? હવે બી અને સી, તો બી અને સી વચ્ચેનું અંતર આપણે જોઈએ તો બીનું અંતર 25 છે અને સીનું અંતર 15 કિમી છે. તો આપણે બેનો સરવાળો કરીશું તો કુલ જવાબ આવશે આપણો 40 કિમી. આપણો કુલ જવાબ થયો. હવે ત્રીજું ગામ એ થી ડીનું અંતર કેટલું થાય? હવે ગામ એ, ગામ એ આપણી પાસે આપ્યું છે એટલે એ થી ડી સુધીનું અંતર આપણને આપ્યું છે અહીંયા 30 કિમી. તો આપણે લખીશું એ થી ડી સુધીનું અંતર 30 કિમી આપણો જવાબ થશે. ચોથું ગામ ઈ થી ડી વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે. હવે ઈ થી ડી સુધી કીધું છે આ ઈ અને આ ડી, તો અહીંયા 20 કિમી અને 30 કિમી અમને આપ્યા છે. તો આપણે અહીંયા સરવાળો કરીશું. 20 કિમી વત્તા 30 કિમીનો આપણે સરવાળો કરીશું તો જવાબ આવશે ઈ થી ડી વચ્ચેનું અંતર આપણું 50 કિમી થશે. હવે તમને આગળ પ્રશ્ન કીધો છે. પ્રશ્ન 5, જો મેહુલને ગામ ઈ થી બી જવું હોય તો તે ગામ એ થઈને જાય છે તો તેને કેટલું અંતર કાપવું પડે છે? તો જો અહીંયા તમને કીધું છે મેહુલનું, મેહુલને ક્યાં જવું છે? ઈથી બી જવું છે. તે એથી એ થઈને જાય છે તો એને કેટલું અંતર કાપવું પડે? તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા આપણે કરીશું તો 20 કિમી અને 25 કિમીનો સરવાળો. તો અહીંયા આપણે લખીશું 20 વત્તા 25 કિમી. તો આ બેનો સરવાળો કરતા મેહુલને 45 કિમીનું અંતર કાપવું પડે. આપણો 5મા દાખલાનો જવાબ થયો. હવે આપણે 6ઠો દાખલો જોઈએ. જો સુનિલને ગામ સી થી ડી જવું હોય તે ગામ એ થઈને જાય તો તેને કેટલું અંતર કાપવું પડે? હવે સુનિલને પણ એ જ રીતે કીધું છે સી થી ડી સુધી જવું છે તો આ સી અને તમને અહીંયા ડી આપ્યું છે તો અહીંયા 15 કિમી અને અહીંયા 30 કિમી. તો આપણે બંનેનો શું કરવો પડશે? તફાવત કરવો પડશે એટલે સરવાળો કરવો પડશે. એટલે 15 કિમી
વત્તા 30 કિમી, આ બંનેનો આપણે સરવાળો કરીએ એટલે 15 માં 30 ઉમેરતા આપણી પાસે થશે 45 કિમી. એ આપણા સુનિલનો જવાબ આવ્યો. હવે ત્યાર પછી 7મો પ્રશ્ન, તમને કીધું છે કે પ્રદીપને કયું અંતર વધારે લાગશે, બી થી સી કે ડી થી ઈ સુધીનું અંતર. તો હવે આપણે પ્રદીપનો છે આપણે ગામનો તફાવત શોધીશું. હવે પહેલાં આપણે ગામ ઈ થી બીનો તફાવત શોધીએ. તો જો અહીંયા આપણે જોઈએ તો આ ડીનું જે અંતર છે એ 30 સેમી અને 20 સેમી આપણને આપ્યું છે, એટલે કુલ 50 સેમી થશે. આ ડીથી ઈનું અંતર આપણી પાસે થશે 50 કિમી. એવી રીતે બી અને સીનું અંતર શોધવાનું છે. આપણે બી અને સી અંતર શોધીએ તો આપણે બીનું અંતર છે 25 સેમી અને 15 સેમી, જે આપણે શોધ્યું તો એનો જવાબ આપણને મળશે 40 સેમી. તો આ બી અને સીનું અંતર આપણે મળ્યું 40 સેમી. તો આપણે તફાવત શોધવાનો છે, તફાવત શોધવા માટે આપણે બાદબાકી કરીશું. એટલે આપણે ગામ ડી થી ઈ ઓછા ગામ બી થી સી, ગામ ઈ થી ડી એટલે 50 કિલોમીટર અને ગામ બી સી થી એટલે 40 કિલોમીટર, એટલે 50માંથી આપણે 40 બાદ કરીશું તો 10 કિમી તફાવત થશે આપણો. તો આપણો આ પ્રશ્ન 21ના પ્રશ્નોના જવાબ તમારે પણ આ રીતે તમારી સ્વાધ્યાય પોથીમાં કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પ્રશ્ન 19થી પ્રશ્ન 21 સુધીના બધા પ્રશ્નો સ્વાધ્યાય પોથીમાં લખવાના છે. હવે પછીના વિડીયોમાં આપણે ફરી મળીશું.